વિદ્યાર્થી મિત્રો, નવસ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલ માં હું તૃપ્તિ વાલાકે આપનું સ્વાગત કરું છું. ચાલો પ્રશ્ન નંબર 2, નેક્સ્ટ લેક્ચર માં પ્રશ્ન નંબર 1 જોયો, પેજ નંબર 45 માં. હવે નેક્સ્ટ લેક્ચર માં જે જોયું એ તમે પૂરું કરી નાખ્યું છે. પ્રશ્ન બીજો અને ત્રીજો બંને કરાવું છું. ચાલો જુઓ, ધ્યાનથી જોજો તો સમજાશે. ઔથી શરૂ થનારા શબ્દ પર રાઈટ કરો. ઔ આજ ગોતવાનું છે, બીજું નથી ગોતવાનું. તો પહેલું અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ, મોર તેમાં રાઈટ નહીં થાય. ઔ શબ્દ ઓયો, જો અહીંયા છે એવું તો ચાલો ઈ ખાનામાં રાઈટ કરી દો. પછી કૌર, અહીંયા ઔ નથી જો તો એમાં કરવાનું નથી. પછી છે ઔ કૌર, પછી ઔષધ, ઔષધમાં ઓ આવ્યું, રાઈટ કરો. પછી છે ઔરત, એમાં પણ રાઈટ કરો. પછી છે કૌરણ, એમાં આવતું નથી કાંઈ. તો આપણે કેટલી વાર રાઈટ કર્યું? 1, 2 અને 3 વાર. ચાલો રાઈટ કરી નાખો જે તમને રાઉન્ડ માર્ક ખાતા આવ્યા છે એમાં. પછી છે ઔને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. હવે આખી શ્વાસોથી નિંદર આપણે બધું યાદ રાખવું, કરતા જ ગયા છે, કરતા જ ગયા છે. તો હવે આપણને ખબર હોય કે આમાં શું કરવાનું હોય, અહીંથી ઓ લેવાનો, તીરની દિશામાં ધીરો લેવાનો, બરાબર. તો જો અહીંયા થયું છે ઔર, તો બીજો શબ્દ કયો બનાવશું? ઔ અને ર અને ત ભેગા કરી. ચલો જ્યાં તમે ખાનું આપ્યું છે ત્યાં લખો ઔર ત, ઔર ત. પછી અહીંથી ઓ લેવાનો, અહીંથી શ અને ત લેશું તો શું થશે? ઔષધ શબ્દ સાચો બનશે. પછી ઔષત, તો એની પછીનું જે ખાનું છે એમાં લખો ઔષત. એના પછી અહીંથી ઓ લેવાનો, અહીંથી જાર લેવાનો, તો અહીંથી શબ્દ શું બન્યો? ઔજાર. પછી અહીંથી ઓ લેવાનો છે, અહીંથી લા અને દ લેવાનો છે, તો શું બનશે? ઔલાદ. આવી રીતે તમારે આ ખાનાની અંદર છે ને એવી રીતના લખવાનું છે, બરાબર ને? જ્યાં તમે ખાના આપ્યા છે ને એમાં. ચાલો આવી રીતના તમે પાછા પાછા શબ્દ લખી નાખો. પછી નીચે જુઓ, પ્રશ્ન નંબર 3, ચિત્ર પહોંચાડ પર નીચે ઉસકા નામ લખો. ચિત્રને ઓળખીને નીચે તેનું નામ લખો. અહીંયા જો તમે કાઉન્સ આપ્યા છે, આવું પરીક્ષામાં પૂછાય છે. કાઉન્સમાંથી ગોતવાનું હોય છે, સાચું છે તમારે, બરાબર ને? તો ચાલો પહેલું ચિત્ર શું છે? તો કે છે ટ્રેન. પણ કેવી છે? રમકડાની. તો રમકડાની ટ્રેનને શું કહેવાય? ખીલોના, ખીલોના એટલે રમકડો. તો એ રમકડો એવું છે જે ખીલોના લખી નાખ્યો. પછી બીજું ચિત્ર શું છે? કા કા કોણ કરી કાવડો, તેને હિન્દીમાં શું કહેવાય? કૌવા. તો ચાલો આ લીટીમાં લખો કૌવા. જો તમે ધ્યાન દઈ કરશો ને તો તમને સરસ મજાનો આવશે. અને આ પ્રશ્ન એવો છે સીધો તમને 1 માર્ક મળી જાય, તો આપણે સરસ માર્કે પાસ થાય. પછી ત્રીજું ચિત્ર જો તેનું છે નૌકા. હિન્દીમાં એને શું કહેશું? નૌકા. તો નૌકા લખી નાખો. 2 વિદ્યાલયની વચ્ચે તમારે લખવાનું છે. પછી ચોથું ચિત્ર શું છે? હથોડા. તો અહીંયા આપણે એને લખીશું, અહીંથી ગોતીને ન લખતા પણ જોઈને એવું છે હ થો ડા, બરાબર. તો અહીંયા જે ચિત્ર શબ્દ હતા યાદ આવતા હતા, ચિત્ર છે તેનું સાચું નામ લખવાનું છે. પહેલું ખીલોના, બીજું કૌવા, ત્રીજું નૌકા, બીજો હથોડા. થઈ ગયું ને સરસ મજાનું ચિત્ર બનાવીને? તો ચાલો અહીંયા તમારે 45 નંબરના પેજ સુધી પૂર્ણ રાખવાનું છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું પેજ નંબર 46.